નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક છે એ મહત્ત્વનો ગણી શકાય એવો છે કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે બરાબર જે એસએસસીની જે ધોરણ દસની એક્ઝામ હતી એનું રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે તો તેના વિશેમાં આપણે ચર્ચા કરીશું તો કેવી રીતે રિઝલ્ટ તમારે જોવાનું છે બરાબર કઈ વેબસાઇટથી જોવાનું છે એના પર આપણે ચર્ચા કરીશું તો વિડીયોને ચાલુ કરતા પહેલાં વિડીયોને લાઇક સાઇડ સબસ્ક્રાઈબ અને આપેલો ટપાવી દેજો તો ચાલુ કરીએ આપણે ધોરણ દસની બરાબર અખબારની યાદી એટલે કે તમને જે નોર્મલી જે પ્રશ્નો છે એનું આપણે નિરાકરણ લાવીશું તો જોઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે ગાંધીનગર આપણે જે ગાંધીનગરની જે બોર્ડ છે બરાબર એસએસસી બોર્ડ તો આ જે છે તેનો લોગો દેખાઈ રહ્યો છે બરાબર મિત્રો તો હવે આગળ જોઈએ કે ક્યારે રિઝલ્ટ બહાર પાડવામાં આવશે તો પહેલાં જોઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માધ્યમિક બોર્ડ ગાંધીનગર અખબારી યાદી બરાબર જે હમણાં જ બહાર પાડવામાં આવી છે માર્ચ બે હજાર ત્રેવીસમાં યોજાયેલી માધ્યમિક સ્થળાંતર પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસ એસએસસી અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ બરાબર મિત્રો જેની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઈ બી ડોટ ઓ પર તારીખ પચીસ પાંચ બે હજાર ત્રેવીસ યાદ રાખજો મિત્રો પચીસ પાંચ બે હજાર ત્રેવીસ બરાબર પચીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ સવારે આઠ કલાક સવારે આઠ કલાક એ જાહેર કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ પરિણામ પરીક્ષામાં બેઠક ક્રમાંક બરાબર જે તમારો સીટ નંબર છે એ ભરીને મેળવી શકો છો જેની વેબસાઇટ છે બરાબર અને વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર પર આપ પોતાની બેઠક ક્રમક મોકલીને પરિણામ મેળવી શકો છો મિત્રો આ એક અલગ અમારી વખત તો આવું નહોતું મિત્રો કે ડાયરેક્ટલી વેબસાઇટ પર જ જોતા હતા અત્યારે જે છે એ એનો જે વોટ્સએપ નંબર પણ આપવામાં આવ્યો છે જેનાથી તમે વોટ્સઅપ નંબર પર તમે તમારો જે બેઠક નંબર છે બરાબર જે મોકલીને આપ રિઝલ્ટ મેળવી શકો છો તો ઘણું સારું એવું ઇઝી કરી દીધું છે આગળ આપણે જોઈએ તો બરાબર જે વોટ્સઅપ નંબર છે તો વોટ્સઅપ નંબર તમને કહી દઉં સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ડબલ ઝીરો નાઇન સેવન વન પણ મોકલીને પોતાના બેઠક ક્રમ મોકલીને પરિણામ મેળવી શકશે જે વિદ્યાર્થીઓનું ગુણપત્રક અને એસન નક્કલ શાળાવાર મોકલવાની અંગે વિગતવાર સૂચના હવે પછી કરવામાં આવશે જે મિત્રો જો રિઝલ્ટ તમારી વખત તમે જોયેલો છો તે થોડા સમયમાં તમારી જે બી પ્રાથમિક સોરી જે બી તમારી સ્કૂલ છે બરાબર હાઈસ્કૂલ છે એમાંથી તમે તમારું પ્રમાણપત્ર એટલે કે માર્કશીટ મેળવી શકો છો ધોરણ દસની બરાબર એ થોડા સમયની અંદર આવી જાય છે મેક્સિમમ તમારે દસથી પંદર દિવસની અંદર તમારે સ્કૂલમાં આવી જાય છે અને તમને ડાયરેક્ટલી જાણ કરી દેવામાં આવે છે તો પરીક્ષા બાદ ગૂન ચકાસણી અને દફતર ચકાસણી સૂચના બોર્ડ વેબસાઇટ પર મૂકવામાં આવશે અને ગુણ ચકાસણી અરજી ઓનલાઈન કરવાની રહેશે જો તમારે મિત્રો કદાચ કોઈ બી ભૂલ હોય તમારે રીચેકિંગ કરાવવું હોય તો બી તમારે કરાવી શકો છો બરાબર તો દરખાસ્ત નિયમ મુજબ અને પૂરક પરીક્ષા બે હજાર તેવીસની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાના પરિણામ સાથે મોકલવામાં આવશે અને પૂરક પરીક્ષા આવેદન પત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછી કરવામાં આવશે બરાબર જે મિત્રો મહત્ત્વનું ગણી શકાય બરાબર જેઓને આચાર્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ તમામ સંબંધીઓની નોંધ લેવી જે કહી રહ્યા છે કે જે વિદ્યાર્થી છે એને આ નોંધ લેવી હવે મિત્રો તમને ખબર પડી ગઈ છે કે કેવી રીતે આપણે આ જશે બરાબર વોટ્સએપથી તમે તમારું રિઝલ્ટ મંગાવી શકો છો અને વેબસાઇટ પર છે બરાબર જેની વેબસાઇટનું મેં તમને હમણાં કીધું બરાબર ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ બી ડોટ પર તમને સર્ચ કરશો ગૂગલ પર તો ડાયરેક્ટલી એની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે જેનાથી તમારે સીટ નંબર નાખીને તમારો રિઝલ્ટ મેળવી શકો છો તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો આ જે છે બરાબર ધોરણ દસનું પરિણામ આવી જાય ને ત્યાં પછી આપ જે અત્યારે પોસ્ટની જે ભરતી પડી છે એમાં પણ આપ એપ્લાય કરી શકો છો તો બહુ જ સારું એવું મોકો છે બરાબર તો સૌને બેસ્ટ ઓફ લક સારામાં સારું રિઝલ્ટ આવે તો મળી એક નંબર વિડીયોમાં રજા આવજો નમસ્કાર